ગીર સોમનાથ જિલ્લામાં આવેલ આ આંબાવાડિયાની દશા ખરાબ થઈ છે. એકલા અહીં જ નહીં, સૌરાષ્ટ્રમાં ઘણા આંબાવાડિયાની આ હાલત છે. કેસર કેરીના પાકને ભારે ફટકો પડે તેમ છે. અચાનક પલટાયેલા હવામાનથી આંબાને ભારે નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદને કારણે સરસ મજાના ખીલેલા મોર પળભરમાં ખરી પડ્યા, તો ઘણા આંબાવાડિયામાં કેરી આવવાનું જે શરૂ થયું હતું તેને પણ નુકસાન થયું. કમોસમી વરસાદને લીધે ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું, બરાબર. આંબાના મોર, તલ, પાક, પછી અગાઉ જે ખેડૂતોએ, અગાઉ જે સરકારે મગફળી અને કપાસમાં જે નુકસાની કરી હતી કે ટેકાના ભાવમાં ખરીદી ન કરી શક્યા, અને ઉદ્યોગપતિને લક્ષમાં રાખીને ઉદ્યોગપતિને ઘણા બધા લાભો આપ્યા છે, છતાં ખેડૂતો સામે આ સરકારે જોયું જ નથી. કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની દહેશતને લઈને આ વર્ષે બજારમાં કેરી મોંઘી મળશે તેવા એંધાણ છે. કમોસમી વરસાદના ઝાપટાથી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ઘઉં, કેરી ઉપરાંત તલ, ડુંગળી, ધાણા સહિતના પાકને નુકસાન છે. દિલીપ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.